ઉમરગામથી અંબાજીના પટ્ટામાં વસવાટ કરતા આદિવાસીઓને ધર્માંતરણ કરવામાં આવતું હોવાથી ધર્માંતરણ કરીને અન્ય ધર્મ અંગીકાર કરનારા લોકોને તેની જાતિ આધારિત મળતા લાભો બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આપીને માંગ કરવામાં આવી છે। જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈ આવવામાં આવ્યો હતો, જેમાં ધર્માંતરણ કરી અન્ય ધર્મમાં ગયેલા લોકોને આપવામાં આવતા લાભ બંધ કરવા માંગ કરાઈ છે। ઉમરગામથી અંબાજી સુધી ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવે છે। આવા લોકો આદિવાસીના લાભ પણ લે છે અને લઘુમતીનો લાભ પણ લે છે। આમ બેવડા લાભ લેનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। બેવડા લાભ લેનારા લોકોના લાભ અટકાવવા માટે સંસદમાં બિલ પ્રસારિત કરી આ મામલે યોગ્ય નિર્ણય કરવા માંગ કરાઈ છે। જો આમ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી જનજાતિ સુરક્ષા મંચના અરવિંદ વસાવા દ્વારા આપવામાં આવી છે। અરવિંદભાઈ નટવરભાઈ વસાવા મારું નામ છે, મારું ગામ કેવડી અને હું ઉમરપાડા તાલુકા નવતની છું। ડૉક્ટર કાર્તિક ગુરાવજીએ 1970માં શ્રીમતી ઇન્દિરા ગાંધી ત્યાંના તે સમયના પ્રધાનમંત્રી સમક્ષ 234 લોકસભાના સાંસદોના સાઇન કરીને એક બિલ મૂકવામાં આવ્યું હતું। આ બિલમાં જનજાતિ સમાજના જે લોકો ધર્માંતરિત થઈ રહ્યા છે એ લોકોને જે અનામતનો લાભ મળે છે એ રદ કરવામાં આવ્યો, પરંતુ આજ દિન સુધી તે સમયે એ બિલને નથી રદ કરવામાં આવ્યો કે નથી એને લેવામાં આવ્યો। તો અમારી એક જ માંગ છે કે માનનીય પ્રધાનમંત્રી સાહેબ અને માનનીય રાષ્ટ્રપતિ સાહેબને કે આપ ફરી પાછું બિલ લોકસભામાં મૂકો અને જનજાતિ સમાજ અમારો આદિવાસી સમાજને યોગ્ય નિર્ણય આપો એવી અમારી રાષ્ટ્રીય જનજાતિ સુરક્ષા મંચની માંગ છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।